જો અગિયારમો ક્વેશ્ચન, ત્રણ ઓછા એક ઓછા ચાર બે, વ્યસ્ત શ્રેણીક અસ્તિત્વ ધરાવે તો તે મેળવો. હવે મેં એમ કહું, અહીંયા આગળ જે પરિસ્થિતિ છે એ પ્રમાણે કે એ ઇક્વલ્સ ટુ આ ઇન્ટુ એ, આ એ આ ઇન્ટુ એ. હવે સરે તૈયારી રાખી છે, અગ્ર વિકર્ણના ઘટકોનો ગુણાકાર એટલે ત્રણ કોના જોડે જાય, બે જોડે જાય, ઓછા ઓછા એક ઓછા ચાર, ત્રણ દો છ, ઓછા એક ઓછા ચાર વત્તા ચાર, છ માંથી આ કેટલા જશે, ચાર, એટલે એના બરાબર બે, નોટ ઇક્વલ્સ ટુ ઝીરો, એ ઇન્વર્સ અસ્તિત્વ ધરાવે છે. હવે જો આગળ વધવું હોય તો ફરીથી આ જ નિયમ કે વન ઝીરો વન અને ઝીરો, આ જ રૂલ પ્રમાણે જવાનું, વન ઝીરો વન અને ઝીરો. એટલે આના ભાગ રૂપે મેં કોશિશ આવી કરું છું કે આર વન, આર વન પ્લસ વન ઇન્ટુ આર ટુ, જેને એક ભાષામાં એવું પણ કહેવાય કે આર વન પ્લસ આર ટુ, બીજી હાર ને ક્યાં ઉમેરી દો, પહેલી હારમાં. જો બીજી હાર ને પહેલામાં ઉમેરશો તો ત્રણ વત્તા ઓછા ચાર ઓછા એક, એક ઓછા એક વત્તા બે, એક, બીજી ને પહેલામાં પહેલા પરિણામ આવશે, ઝીરો વત્તા એક ઝીરો, અને આપણને ઝીરો આ વન પ્લસ ઝીરો વન, ઝીરો પ્લસ વન વન. અત્યારે અહીંયા મને માઇનસ વન નહીં જોઈતો, વન જોઈએ છે, એટલે માઇનસ વન થી વન બનાવવા માટે એમ કહીશ કે પહેલી હાર ને, પહેલી હાર ને ઓછા એક વડે ભાગી કરો, પહેલી હાર ને સેના વડે ભાગી કરો, ઓછા એક વડે. જો તમે પહેલી હાર ને ઓછા એક વડે ભાગશો તો વટ્ટા એક ઓછા એક આ નીચે બધું એઝ ઇટ ઇઝ, અને જમણી બાજુ પર ઓછા એક ઓછા એક ઝીરો વન ઇન્ટુ એ. હવે આગળ વધવા માટે શું આયોજન થશે, તે આટલે વન મળી જાય ને તો આટલે શું જોઈશે, ઝીરો, એટલે વન ની મદદથી જ આટલે ઝીરો. હવે અહીંયા ઓછા ચાર છે એટલે એક છે, એક ને કેટલા વડે ગુણવાનો, ચાર વડે, એનો મતલબ કે આર ટુ પર જોઈએ છે, એટલે આર ટુ લખી દેવું, અને ચાર ગુણ્યા આર વન, એનો મતલબ પહેલી હાર ને ચાર વડે ગુણી અને બીજી હાર માં ઉમેરી આપો. પહેલી હાર ને ચાર વડે ગુણી અને બીજી હાર માં ઉમેરશો એટલે આ ઝીરો. હવે ઓછા એક ગુણ્યા ચાર, ઓછા ચાર વટ્ટા બે, ઓછા બે, આ ઓછા એક ઓછા એક, ઓછા એક ગુણ્યા ચાર ઓછા ચાર, ઓછા એક ગુણ્યા ચાર ઓછા ચાર વટ્ટા એક ઓછા ત્રણ. હવે મેં એમ કહું કે ઓલમોસ્ટ વન મળી ગયો, ઝીરો મળી ગયો, માઇનસ ટુ, અહીંયા પ્રોસીજર નહીં કર્યું, અહીંયા વન લાવવો એમ અવારનવાર કીધું છે, કોમન કાઢજો, એટલે કોમન કાઢો અથવા ભાગાકાર કરો. ઓછા બે થી બે વટ્ટા એક જોઈએ ને, ઓછા બે થી શું જોઈએ, વટ્ટા એક, તો અવારનવાર આ સ્ટેપ આવ્યા છે આપણા પાસે. આર ટુ બરાબર વન અપોન માઇનસ ટુ આર ટુ, એનો મતલબ બીજી હાર ને ઓછા બે વડે ભાગો. હંમેશા અહીંયા વન ના આવતો હોય ને લાવવાનો હોય તો એમાં પ્રાથમિક ક્રિયાનો ઉપયોગ ના કરતા, અહીંયા ધારો કે પાંચ હોય તેમ કહેવાનું કે બીજી હાર ને પાંચ વડે ભાગો, ધારો કે ત્રણ હોય તો બીજી હાર ને ત્રણ વડે ભાગો, અહીંયા ઓછા બે છે એટલે બીજી હાર ને સેના વડે ભાગી કરીશું, ઓછા બે વડે, એટલે વન માઇનસ વન ઝીરો એક, અને ઓછા બે વડે ભાગો એટલે વત્તા બે, અને આ થઈ જશે ત્રણ તૃતીયાંશ. હવે એમ કહો કે આટલે વન ઝીરો વન, આટલે શું જોઈએ, ઝીરો, નીચે વન છે ઉપર માઇનસ વન, માઇનસ વન નો શું બનાવવાનો છે, ઝીરો, તો માઇનસ વન નો ઝીરો બનાવવા માટે સંકેત શું આવશે, અને પહેલી હારમાં એટલે આર વન પહેલા લખી દેવું, આર વન વત્તા એક ગુણ્યા આર ટુ, આનો મતલબ થશે કે બીજી હાર ને એક વડે ગુણી અને પહેલી હારમાં ઉમેરી આપો, એટલે વન ઝીરો ઝીરો વન, એટલે આવો બીજી હાર ને એક વડે, એટલે ઓછા એક વત્તા બે ઓછા એક, ઓછા એક વત્તા ત્રણ દૂટ્યાંશ, ગણતરી જરા બતાવી દઈએ તો બે એકુ બે, ત્રણ માંથી બે જાય તો એક, એટલે આટલે એક દૂટ્યાંશ, બે ત્રણ દૂટ્યાંશ ગુણ્યા એક, એટલે આઈ, તો આ એ ઇન્વર્સ થવો જોઈએ, અને આ એ જગ્યા ઓછી પડશે એટલે જવાબ એ ઇન્વર્સ અહીંયા લખું છું, તો એ ઇન્વર્સ બરાબર વન, વન બાય ટુ, ટુ અને થ્રી બાય ટુ, જ્યાં મળશે તે તમારો જવાબ.
પૂરેપૂરું ફોકસ કરીને જરા રહેવા દેજો, આખો દાખલો આપણો હોય.